नमस्कार दर्शक मित्रों, स्पार्क टुडे ना लाइव में आपनु स्वागत छे। जे रीते नवरात्रि ना हवे गणतरी ना दिवसों बाकी रह्या छे, त्यारे बे वर्ष पछी ज्यारे आ उत्सव मनावानो मौको मळ्यो छे, राज्य सरकार द्वारा आ वखते कोई पाबंदी लगावामां नथी आवी, त्यारे उत्सव प्रिय नगरी वडोदरामां पण आनी तैयारीओ शुरू थई चूकी छे। वडोदराना गरबा आम तो फेमस छे अने तेनी तैयारीओ महिनाओ पहेलाथी थई जती होय छे, त्यारे कारेलीबाग विस्तारमां आवेल मिताली शाह छे, તેમના દ્વારા અવનવા સ્ટેપ, આકર્ષક સ્ટેપ અત્યારે સ્ટુડન્ટે શીખવાડવામાં આવે છે અને તેની તૈયારીઓ મહિના પહેલાથી આરંભી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ જે મિતાલી શાહ છે અને તેના જે સ્ટુડન્ટો છે તે તમામ અત્યારે ગરબાની પ્રેક્ટિસમાં જોડાયા છે અને કઈ રીતના ગરબા રમવાના છે, કઈ રીતનું તેમનું આયોજન છે તે તમામ પ્રકાર તમામ વિશે વાત કરીશું। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે વડોદરા નગરીના જે ખેલૈયાઓ છે નવરાત્રી પ્રત્યે જે તેમનો થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે અને આ ઉત્સવ માણવા માટે વડોદરાના જે ખેલૈયા છે તે હવે અધીરા બન્યા છે। થોડાક જ દિવસોની વાર છે નવરાત્રીના, ત્યારે નવરાત્રી કઈ રીતે ઉજવવાની તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વાત કરીએ કે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે વડોદરા શહેરમાં નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવે છે। ખૂબ જ મોટા પ્રમાણમાં નવરાત્રી ઉત્સવ વડોદરા શહેરમાં મનાવવામાં આવે છે, ત્યારે સૌ જે ગરબા ખેલૈયાઓ છે, ગ્રાઉન્ડ જે સ્ટાફ છે તે તમામ તૈયાર છે વડોદરા નગરીમાં આ ઉત્સવને મનાવવા માટે। ત્યારે કારેલીબાગ વિસ્તારમાં રહેતા મિતાલીબેન શાહ છે, તેમની સાથે જ વાત કરીશું અને તેમ જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના આ વખતે સ્ટેપ નવા આવ્યા છે અને કઈ રીતે સ્ટુડન્ટને શીખવાડવામાં આવે છે। જી, આપનું નામ બતાવો। મિતાલી શાહ, કારેલીબાગથી, આદ્યશક્તિ ગરબા ક્લાસનો ઓનર છું અને મારા ત્યાં સેકન્ડ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટથી લઈને સિનિયર સિટીઝન સુધી ગરબા શીખવાયા છે। અને સ્ટેપની વાત કરીએ આપણે તો જે આપણી ટ્રેડિશનલ સ્ટાઇલ છે બરોડાની, જે સ્ટાન્ડર્ડ એ જળવાઈ રહી છે। નવા સ્ટેપ્સને જોવા જઈએ તો અત્યારે નવા ટ્રેન્ડિંગ આવ્યા છે, બટ આઈ ડોન્ટ થિંક સો કે અહીંયા બરોડામાં એ સ્ટાઇલ અપનાવે। કઈ રીતનું આ વખતે પ્લાનિંગ છે કેમ કે બે વર્ષના કોરોનાના કાળ પછી આ ઉત્સવ મનાવવાનો મોકો મળ્યો? એક્સાઇટમેન્ટ તો બધાનું ફૂલ જોશમાં છે, બે વર્ષ જે કોરોનામાં બધા ગરબા તો કર્યા છે, 2020માં ઘરે કર્યા, 21માં શેરી ગરબા થયા અને આની સાથે શેરી ગરબાનો ટ્રેન્ડ પણ ચાલુ થઈ ગયો છે। અત્યારે શેરી ગરબા બંધ નહીં થાય, ભલે મોટા આયોજકોએ પ્લાન કરી દીધા છે, બહુ મોટા પાયે ગરબા થશે, એક્સાઇટમેન્ટ પણ એક એની હાઇટ્સ ઉપર છે બધાનું અને શોપિંગ ને ડિઝાઇનિંગ ને બધું ફૂલ જોશમાં ચાલી રહ્યું છે દરેકનું। શું કહેવા માંગશો, પ્રાચીન ગરબા કે અર્વાચીન ગરબા? પ્રાચીન અર્વાચીન ગરબા જ આપણી ઓળખ છે અને એ આપણી સંસ્કૃતિ જે બરોડાવાસીઓએ જાળવી રાખી છે, એના માટે જ અમદાવાદમાં પણ થોડું ઘણું આ ટ્રેન્ડ છે જ આપણો ટ્રેડિશનલ, અને એના જ કારણે આજે હેરિટેજની જે યુનેસ્કોની હેરિટેજ યાદીમાં બરોડાનું અને ગુજરાતનું નામ લિસ્ટમાં આવી ગયું છે અને આઈ વિશ કે એ લિસ્ટિંગ થઈ જ જશે। સ્ટુડન્ટને આપ સ્ટુડન્ટ આવે છે, સ્ટુડન્ટને કઈ રીતે ગાઈડ કરો છો કેમ કે શેરી ગરબા રમવા અને મેદાનમાં રમવા કેટલું અલગ હોય છે? અલગ એટલે ત્યાં મેદાનમાં કેવું છે કે કોમ્પિટિશન બહુ હાઈ લેવલ પર હોય છે, શેરી ગરબામાં કોમ્પિટિશન બહુ રેરલી જોવા મળે, જે રીતે આપણે ત્યાં રાજમહેલ રોડ પર પહેલેથી શેરી ગરબા થાય છે અને ત્યાં કોમ્પિટિશન સાથે થાય છે, જ્યારે મોટા ગ્રાઉન્ડમાં કોમ્પિટિશન લેવલનું હોય છે, એટલે મારા ત્યાં જે બી સ્ટુડન્ટ્સ આવે છે એ લોકોને કોમ્પિટિશન લેવલ પર રેડી કરું છું કે હાઉ ટુ ડ્રેસઅપ, હાઉ ટુ હેરસ્ટાઈલ, તમારા ફેસ એક્સપ્રેશન, તમારું લિપસિંગ હોવું જોઈએ સોંગ્સનું, બોડી લેંગ્વેજ ને એ દરેક રીતે હું ધ્યાન ક્રાઇટેરિયા એ લોકોને કોમ્પિટિશન લેવલ પર હું એ લોકોને રેડી કરતી હોઉં છું। જે રીતે વાત કરીએ વડોદરાના, તો વડોદરાના જે પ્રાચીન પરંપરા છે તે જળવાઈ રહી છે અને તે મુજબ જ ગરબા રમવામાં પણ આવે છે, અને વાત કરીએ તમામ જે ગરબા ખેલૈયાઓ છે અત્યારે નાના બાળકથી લઈને જે મોટા જે સિનિયર સિટીઝન કહેવાય તે તમામ લોકો અત્યારે ગરબા રમવા માટે ઉત્સુક છે અને ખૂબ જ સુંદર આયોજન પ્રમાણે અત્યારે જે કોરોનાના કપડા કાળ બાદ જ્યારે આ ઉત્સવ મનાવવાનો મોકો મળ્યો છે ત્યારે સૌ કોઈ આ ઉત્સવ મનાવવા માટે ખૂબ જ ઉત્સુક છે। ખૂબ જ ઉત્સાહ ઉમંગ અને આ કોરોનાના કપડા કાળ બાદ જ્યારે આ ગરબા રમવાનો મોકો મળ્યો છે, ખેલાયા છે આપણી સાથે વાત કરીશું, એમ શું કહેશો જે રીતે આ વખતે બે વર્ષ પછી આ ઉત્સવ મનાવતો આપ, કેમ કે શેરી ગરબા તો થતા હતા પણ મેદાનની વસ્તુ આખી અલગ હોય છે, શું કહેવાય? આ વખતે એટલે બે વર્ષ કોઈએ ગ્રાઉન્ડમાં રમ્યા નથી, તો બધા જ બહુ જ વેટ કરતા હતા, મેડમના ગરબા બી એ રીતે બહુ જ મજા આવે છે અને મેડમ જે રીતે રમાડે છે, શીખવાડે છે, એ કોમ્પિટિશન લેવલનું શીખવાડે છે અને ગ્રાઉન્ડ લેવલ પર આપણે રમી શકીએ એ રીતના શીખવાડે છે।
તાળી વાળો જે ગરબા છે એ હવે બહુ જૂનું થઈ ગયું છે એવી ઇમ્પ્રેશન હતી, પણ જે રિયલ કોમ્પિટિશન્સમાં બધામાં કાઉન્ટ થાય છે એ તાળી અને ચપટી વાળા ગરબા જ કાઉન્ટ થાય છે. એ મેડમે શીખવાડ્યું અમને કે એ રિયલ આપણી ઓળખાણ છે, એને જવા ના દેવી જોઈએ, તો એ એક વસ્તુ શીખવા મળી. તો જે રીતે આપણી જે ઓળખાણ છે વડોદરા નગરીની ઓળખાણ છે, જે ટ્રેડિશનલ ગરબા વડોદરા શહેરમાં રમવામાં આવે છે અને તેની પર જ ભાર મૂકવામાં આવે છે, જે પરંપરા છે, જે સંસ્કૃતિ છે તે પણ જળવાઈ રહે, ગરબામાં જે ગરબાનો ઉત્સાહ પણ જળવાઈ રહે તે પ્રકારનું આયોજન મિતાલી શાહ અને તેમનું જે ગ્રુપ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. અને ગરબાની પ્રેક્ટિસ જ્યારે મહિના પહેલાથી આરંભી દેવામાં આવી છે ત્યારે સૌ ખેલૈયાના એક ચહેરા પર ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અને આ વર્ષે વડોદરાવાસીઓ ચોક્કસ કહેવાનો મતલબ કે આ વર્ષે મન મૂકીને ગરબા રમવાના છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આ ગરબા ઉત્સવમાં પણ જોડાશે. જે રીતે વડોદરા નગરીમાં સૌ કોઈ ભાઈઓ બહેનો વડીલો સૌ કોઈ ગરબામાં જોડાતા હોય છે, જે પુરુષ ખેલૈયાઓ હોય છે તેમનો પણ આ જે જુસ્સો હોય છે ગરબા નવરાત્રિનો તે પણ એક અસંખ્ય હોય છે. ત્યારે આપણે વાત કરીશું, શું કહેવા માંગશો, આ કેટલા વખતથી આ એકેડેમીમાં આવો છો? હું છેલ્લા એક મહિનાથી આરાધ્ય શક્તિ ગરબામાં જોડાયેલો છું, ખૂબ જ મજા આવે છે. મેં બેઝિક્સથી ચાલુ કર્યું છે, પ્રોફેશનલ લેવલનું પણ સરસ રીતે શીખડાવે છે, પર્સનલી ધ્યાન આપીને બહુ મસ્ત શીખડાવે છે, ટોટલી જે આપણી સંસ્કૃતિ છે તેને એટેચ રહીને બધું શીખડાવે છે, બહુ જ મજા આવે છે. ગ્રાઉન્ડમાં આ વખતે અહીંયા ડ્રેસિંગ સેન્સને બધું શીખડાયું છે, ફેશિયલ એક્સપ્રેશન છે બધું, એટલે ફૂલ્લી અહીંયા જે તે શીખડાયું છે એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે સેમ એજ ગ્રાઉન્ડ પર ફોલો કરવાની ટ્રાય કરવાની છે. આ વર્ષે ખુશ તો આ વખતે બે વર્ષ પછી ખૂબ જ ખુશ છીએ, ખૂબ જ ખુશ છીએ. ક્રિકેટથી કંટાળીને હવે ગરબા સાઈડ ઇન્કલિનેશન લીધું છે, બહુ જ ખુશ છીએ. દર્શક મિત્રો, જે રીતે આ વખતે ગરબા રમવાનો મોકો મળ્યો છે, આમ તો મળતો જ હોય છે, પરંતુ કોરોનાના કપડા કાળ બાદ જ્યારે આ મોકો મળ્યો છે, હવે કોરોનામાં જ્યારે શેરી ગરબા થતા હતા, મોટા મેદાનોમાં ગરબા રમવાની પરમિશન નથી, પરંતુ આ વખતે એવી કોઈ પાબંદી નથી અને મોટા ગરબા પણ મોટા પ્રમાણમાં હવે થવા જઈ રહ્યા છે, ત્યારે સૌ જે વડોદરાવાસીઓ છે, સૌ જે ખેલૈયાઓ છે તેઓને અપાર ઉત્સાહ ઉમંગ સાથે આ જે ઉત્સવ છે તે મનાવવાનો મોકો મળ્યો છે. અને તે જ અંતર્ગત વડોદરાના તમામ જે ગરબા ખેલૈયાઓ છે તે હવે તૈયાર છે. ગણતરીના દિવસો જ્યારે નવરાત્રિના બાકી રહ્યા છે, તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને સૌ કોઈ ખેલૈયાઓ આ વખતે જે કોરોનાના જે કચાસ રહી ગયો હતો તે પૂરો કરવા માટે ઉત્સુક છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.